नमस्कार, हूँ पंड्या आरती। आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિકાસની વાતો વચ્ચે વડોદરા શહેરના અનેક રસ્તાઓ ખખડધજ હાલતમાં હોવાના કારણે વાહનદારીઓ, રાહદારીઓ તેમજ સ્કૂલના બાળકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વિકાસની વાતો વચ્ચે શહેરના હરણીથી મેટ્રો હોસ્પિટલ તથા રિધમ હોસ્પિટલથી સમાતળાવ તરફના રોડની ખખડધજ હાલતથી સ્કૂલના બાળકો, આર્મી જવાનો તથા રાહદારીઓ, વાહનદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। શહેરના મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન સહિતના હોદ્દેદારો અઢી વર્ષની મુદત આજે પૂર્ણ થાય છે, ત્યારે ગતરોજ સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા અઢી વર્ષના લેખાજોખા રજૂ કર્યા અને વિકાસની વાત કરી। પરંતુ શહેરમાં વિકાસની વાતો માત્ર કાગળ ઉપર અને કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ પૂરતી સીમિત હોય તેવું લાગી રહ્યું છે। શહેરના હરણી સર્કલથી મેટ્રો હોસ્પિટલ અને રિધમ હોસ્પિટલથી બ્રિજ નીચેથી સમાતળાવ તરફ જતો રોડ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે। આ જ રોડ પર આર્મીના જવાનોના રહેઠાણ પણ આવેલા છે। સવારે જવાનો પરેડ અને કસરત માટે નીકળે છે, બીજી તરફ અહીં સ્કૂલ આવેલી છે, હોસ્પિટલ આવેલી છે, જ્યાં દરરોજ વિદ્યાર્થીઓ, રાહદારીઓ, વાહનદારીઓ અવર જવર કરતા હોય છે। અહીં છેલ્લા કેટલાક સમયથી રોડમાં ખાડાઓ પડી જતા અહીં શાળાના વિદ્યાર્થીઓ, વાહનદારીઓ જોખમી ખાડાઓને કારણે અકસ્માતનો ભોગ બને છે, વાહનોને નુકસાન થાય છે, સાથે જ લોકોને ખૂબ જ હાલાકી પડતી હોય છે। આજે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે હરણી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે મેળો યોજાયો। અહીં રોડના ડાયવર્ટથી રાહદારીઓ, વાહનદારીઓ મેટ્રો હોસ્પિટલ રોડથી અવરજવર કરી રહ્યા છે, ત્યારે લોકોને હાલાકી મુદ્દે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું કે પાલિકા તંત્ર વિકાસની વાતો કરે છે, પરંતુ અહીં વિકાસ નહીં પરંતુ ચિકાસ કરી દીધો છે। દેશના જવાનોને અહીં દરરોજ સવારે જોગિંગ માટે નીકળે છે અને અહીં રહે છે, ત્યારે સ્કૂલ આવેલી છે ત્યાં પાલિકા તંત્રએ કામગીરી ન કરતા રોડ ખખડધજ બનતા હાલાકી પડી રહી છે, સાથે જ ખાડામાં પાણી ભરાતા અકસ્માત થતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। પાલિકાના નવા મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર અહીં વહેલી તકે કામગીરી કરાવે તેવી માંગ ઉઠી છે। આમ આવતા એમ્બ્યુલન્સ આવે છે પાછળ। જે રીતે વડોદરા શહેરના વિકાસની વાતો થઈ રહી છે, ત્યારે વડોદરા શહેરના હરણી હનુમાનજી મંદિરથી કારેલીબાગ ઉર્મી સ્કૂલ, અજીતાનગર જતો આ મુખ્ય રોડ છે। આપ જોઈ શકો છો કે વિકાસના વચ્ચે કેટલો ચિકાસ ને કેટલા ખાડા થઈ રહ્યા છે। આ રોડ કેટલાય વર્ષોથી ખાડામાં જ છે। વારંવાર વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો, નાયબ કાર્યપાલક ઇજનેર, કાર્યપાલક ઇજનેર આ રોડને થીંગડા મારે છે, પરંતુ આ રોડ નવીન બનાવતા નથી। સાથે જોવા જઈએ તો આ રોડ પર અસંખ્ય હોસ્પિટલો આવેલી છે, અહીંયાથી કેટલી એમ્બ્યુલન્સો દિવસ દરમિયાન જાય છે અને આ ખાડામાં પછડાને જઈ રહ્યા છે। બીજી બાજુ જોઈ શકો તો આર્મીના જવાનોની અહીંયા ઓફિસો છે, એમના પોતાના હાઉસ છે, એ લોકો પણ અહીંયા ખાડામાંથી કૂદીને જવું પડે છે। સાથે કેટલા આર્મીના જવાનો સવારે અહીંયા વોકિંગ કરવા નીકળે છે, દોડવા નીકળે છે, ત્યારે આ ખાડાના લીધે ઘણી સમસ્યાઓ સર્જાય છે। એક બાજુ વડોદરા મહાનગરપાલિકા વિકાસની વાતો કરે છે, ત્યારે આ વિકાસના આ ચિકાસ જોઈને કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકામાં રોડના નામે મસ્ત મોટા ભ્રષ્ટાચાર વડોદરા મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર કરી રહ્યા છે। બીજી બાજુ જોવા જઈએ તો જે રીતે વડોદરા મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે અને રોડના ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યા છે, તેનો વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાહેબ આ રોડ બાબતે વિજિલન્સ તપાસ મુકાવે તેવી અમારી માંગ છે। અહીંયા સ્કૂલ પણ આવેલી છે, વારંવાર છોકરાઓના અકસ્માત થાય છે, એ લોકો કહે છે જે રીતે અહીંયા હોસ્પિટલ આવેલી છે, આર્મીના આવાસો આવેલા છે, સાથે ઓફિસો આવેલી છે, તે પ્રમાણે અહીંયા શાળા પણ આવેલી છે। શાળાના બાળકો પણ જણાવી રહ્યા છે કે અહીંયા વારંવાર અકસ્માત થાય છે, પડી પણ જવાય છે, ગાડી ખાડામાં પણ પડે છે। કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડના કાર્યપાલક હોય કે નાયબ કાર્યપાલક હોય, આ રોડ પાછળ મસ્ત મોટો ભ્રષ્ટાચાર કેટલાય વર્ષોથી કરી રહ્યા છે। આ રોડ બાબતે આજ સુધી કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, પરંતુ આજે જ્યારે જે હનુમાન દાદાના ભક્તો છે દર્શન કરીને જ્યારે અહીંથી જઈ રહ્યા છે, ત્યારે આ રોડની અવદશા સામે આવી છે, તો મ્યુનિસિપલ કમિશનર સાહેબ આ બાબતે વિજિલન્સ તપાસ મુકાવે। 5 વર્ષમાં કેટલી વાર રિપેર કરવામાં આવે છે, કેટલો ખર્ચો કરવામાં આવે છે, રિપેર થયો છે કે નહીં, તમામ તપાસ વિજિલન્સ તપાસ કરાવે તેવી અમારી માંગ છે।